નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. પાકિસ્તાન જાઓ તો સાથે આવીશું, પણ ભાજપમાં નહીં. દર્શક મિત્રો, આ શબ્દો કહેવામાં આવ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીને. એવું શું થયું, કોણે કહ્યું આવું? આ સવાલો આપને થતા હોય તો તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની જે જંગ છે તેમાં આપણે પક્ષપલટાની જામેલી મોસમ તો જોઈએ જ. જો કે હવે તો ચૂંટણીની આ જંગ પણ થઈ ગઈ, પૂર્ણ પરિણામ પણ થઈ ગયું ઘોષિત. અરે, સીએમ સહિત નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કરી ચાર્જ પણ સંભાળી લીધો. એવામાં તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ફરી એક વખત જામી હતી પક્ષ પલટાની મોસમ તેવી ખબરો આવી. આપના ધારાસભ્યો ભગવો ધારણ કરવાને લઈને આ ખબરો વહેતી થતા રાજકારણ ગરમાયું હતું, જેમાંનું એક નામ સામે આવ્યું હતું. વિસાવદર સીટથી જે વિધાનસભા ચૂંટણી જીત્યા તે આમ આદમી પાર્ટીના નેતા ભૂપત ભાયાણીનો. તેઓ ભાજપમાં જોડાય એ વાત જોરો શોરોથી ફેલાઈ હતી. છેલ્લા ત્રણેક દિવસમાં ભૂપત ભાયાણી મીડિયા સમક્ષ અનેક વખત ખુલાસો કરી ચૂક્યા છે અને ભાજપમાં જોડાવાની વાતને અફવા ગણાવી ચૂક્યા છે. પરંતુ એક કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમનો સામનો થયો જનતા સામે, ત્યારે થઈ ગઈ જોવા જેવી. સેંકડો લોકોની ભીડમાંથી એક બાદ એક ઉઠવા પાંચ સવાલો. જી હા, આપના 5 ધારાસભ્ય જીત્યા, પણ પક્ષ પલટો કરવામાં તમારું જ નામ કેમ ચર્ચાયું? લોકોના સવાલોએ આપના એમએલએને પાડી દીધો પરસેવો. શું તમે પણ હર્ષદ રીવડિયાની જેમ ખડખાશો? એક ઉત્સાહી કાર્યકર, ઉત્સાહી નહીં દર્શક મિત્રો, કહી શકાય અતિ ઉત્સાહી કાર્યકરે તો ત્યાં સુધી કહી દીધું કે ભૂપતભાઈ તમે પાકિસ્તાન જશો ને તો પણ અમે સાથે આવીશું, પણ ભાજપમાં જશો તો ભારે પડશે. દર્શક મિત્રો, જનતાના આવા મિજાજ વચ્ચે ભૂપત ભાયાણીને છૂટી ગયો પરસેવો. આવી કપરી સ્થિતિમાં ભૂપત ભાયાણીએ શું આપ્યો જવાબ? જો તમે એ વિચારી રહ્યા હોવ તો જનતાના આકરા મિજાજ વચ્ચે ફસાયેલ ધારાસભ્ય ભૂપત ભાયાણીના સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. પછી હું કોઈ એવો એટલો મૂર્ખ નથી કે ગમે ત્યાં કોઈને પૂછ્યા વગર વયો જાવ, અને એવી બાબતમાં કોઈ ચિંતા ભારત માતા કી વંદે. પણ આ પૂછવા માટે નથી બોલાવ્યા આ લોકોને, સાંભળો સંજયભાઈ, સાંભળો. આ લોકોને આભાર માનવા માટે બોલાવ્યા છે, એને પૂછવા માટે નથી બોલાવ્યા. મેં દીદી અમે કોઈ દી અપેક્ષા નહીં રાખીએ કે આ કામ અમારું થયું, આ રોડ રહી ગયો, અમને ખબર છે. નહીં ખાવા દે આ લોકો. અમારે ખાલી ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાં જોઈએ છે. દર્શક મિત્રો, ધારાસભ્યોના શપથ ગ્રહણ સમારોહ પહેલા મીડિયામાં એવી ખબરો વહેતી થઈ હતી કે વિસાવદર બેઠક પરથી આપની ટિકિટ પર ચૂંટણી જીતેલ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, જે બાદ મતદારોમાં જોવા મળ્યો હતો ભારે રોષ, જેને લઈ ભૂપત ભાયાણીએ કરવી પડી હતી સ્પષ્ટતા. ખબરો અનુસાર તેમણે એક વિડીયો સંદેશમાં જણાવ્યું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું, વફાદાર સૈનિક તરીકે રહીશ, મારા વિશે જે ખોટો મેસેજ વાયરલ થયા છે તે મામલે સ્પષ્ટ ખુલાસો આપવા માંગુ છું. હું આપ પાર્ટીનો એક વફાદાર સૈનિક છું, તેમજ જનતાએ મારા પર વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત અપાવી છે, ત્યારે મેં જનતા સાથે કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી. તો મારા વિશે જે કોઈ પણ વાત સાંભળવામાં આવે અથવા મીડિયામાં મારા વિશે સમાચાર સાંભળવામાં આવે તો વિસાવદરની જનતાને હું સ્પષ્ટ સંદેશ આપું છું કે હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી, હું આમ આદમી પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કરવાનો છું, તેમ ભૂપત ભાયાણી દર્શક મિત્રો જણાવ્યું હોવાના રિપોર્ટ છે. તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ આ જે દ્રશ્યો જોયા આપે તે અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.